રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિ મુદ્રણ કેન્દ્રમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર મંગળવારે લોક સંસાર દૈનિકના એડિટોરિયલ પેજ પર આવતી શ્રી રાભુભાઈ સોનાની લિખિત શ્રેણીગત કોલમ અનુભવના ઓટલે આજે એનો સાંભળીએ અંક તેરમો શમણાની સોગાદ જીવન સંધ્યા જેમ જેમ તેની જિંદગીના ખુલ્લા આકાશમાં ખીલવા લાગે છે તેમ તેમ તેની સંધ્યાના રંગોની શોભા વધતી જાય છે સફળતાના મેઘધનુષી રંગો આપણી જીવન સંધ્યામાં એવા તો ખીલી ઉઠે છે જેને જોઈ સૌ કોઈ વિચારોની ખીણમાં થઈ જાય છે આ મેઘધનુષી રંગો કોઈવાર વહેતા સમયના પ્રવાહમાં કરવટ બદલી વ્યક્તિના જીવન માર્ગને બદલી નાખે છે એટલે કે નસીબ મૂળગું પલટાઈ જાય છે કોઈ વાર તો અક્ષમ વ્યક્તિ પણ પરિશ્રમના જોરે સક્ષમ વ્યક્તિને પાછળ છોડી આગળ નીકળી જતા હોય છે જો કે આ સફળતા મળવા પાછળ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ પણ કારણભૂત કહેવાય આવા વ્યક્તિઓ પ્રગતિ સાધી શકે સિદ્ધિ મેળવી વિજયની વરમાળા પહેરવાના હકદાર બની શકે તેવા મદદ કરનારા મસીહા પણ ખુદ ઈશ્વર મોકલતો હોય છે કદાચ એવું પણ બનતું હોય ખુદ ઈશ્વર મદદના સમયે આવા લોકોના દિલમાં આવી વસવાટ કરી લેતો હોય કારણ મેં આવા લોકોના દિલ હંમેશા લાગણીથી છલકાતા વિશાળ સાગર સરખા જોયા છે સાગરમાં તો ભરતી પછી જ એવી રીતે ગંગા સરિતા ભલે પોતાના પ્રવાહમાં બદલાવ લાતા હોય પણ મદદના મસીહા તેમ કરતા નથી તેઓ તો લીધી વાત મૂકતા નથી મેં આવા ઘણા લોકોને જોયા છે પ્રજ્ઞા લોકમાં શિક્ષક તરીકે જોડાયેલા જસુભાઈ બાબુભાઈ કવિ કે જેઓ હાલ નિવૃત્તિનું જીવન ગુજારતા હોવા છતાં પ્રવૃત્તિઓનું એન્જિન બની સેંકડો જીવન માર્ગમાં પ્રકાશ પાથરી છે છે તેમનું સમર્પણ દાદ તેવું છેલ્લા થોડા વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓના કલ્યાણ માટે તેઓ અમદાવાદમાં રાહ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે જેના માધ્યમથી તેઓ પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ અને ખોળી કાઢે તેવા ખાસ કાર્યક્રમોનું આયોજન કરી અનેક પ્રજ્ઞાચક્ષુ લોકોને આગળ વધવા ટેકો કરી રહ્યા છે જેના પરિણામે અનેક પ્રતિભાઓને વિકસવાની તક મળી રહી છે જે આ ક્ષેત્રની સંસ્થાઓ નથી કરી શકી તેવું કામ કવિ સાહેબનું આ સંગઠન કરી તદ્દન નવો ચીલો ચાતર્યો છે થોડા દિવસો પહેલા અમદાવાદની એચ કે આર્ટસ કોલેજના હોલમાં તારીખ છ જૂન બે હજાર ઓગણીસને ને ગુરુવારના રોજ રાત્રિના આઠથી બાર દરમિયાન યોજાયેલા એક કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું જેના વિશે થોડી નોંધ આપ સૌને આપવાનું થાય છે માનુ કંકુ શીર્ષક હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ માણી દિલને ટાઢક વળી લગભગ અઢારેક જેટલા ગીતો જુદા જુદા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા શ્રી કુમાર પાળ દેસાઈ શ્રી પીકે લહેરી દૂરદર્શનના પૂર્વ નિયામક શ્રી બિંદુબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ એક પછી એક પોતાની સુંદર કલાકૃતિઓ રજૂ કરી હતી પિયુષ દવે મનીષા દવે જ્યોતિષા પરમાર રાકેશ દવે જેવા કલાકારોએ પ્રજ્ઞા ગૌરવ વધાર્યું હતું દિલ જીતી લીધા હતા આ કાર્યક્રમને જો કોઈ પ્રસારણના માધ્યમથી વિશાળ શ્રોતાઓ સુધી લઈ જવામાં આવ્યા હોત તો કદાચ રાજ્યના કેટલાય સંગીત પ્રેમીઓને તેનો લાભ મળી શક્યો હોત મેં મારા વક્તવ્યમાં એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આકાશવાણી આવા કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ સામે ચાલીને કરશે એવા દિવસો દૂર નથી કાર્યક્રમના સુખડિયાને પણ આ આખા કાર્યક્રમમાં હું બેઠા બેઠા વિચારતો હતો ઈશ્વર કદાચ પડકારરૂપ જિંદગી આપી ચમત્કાર કરવા ઈચ્છતો હોય એવું પણ બને આંખોમાં ભલે તે અંધારા આંજીને આવા લોકોને આ ધરતી પર મોકલતો હોય પણ તેને જિંદગીમાં આગળ વધવાની પગદંડી પણ આપી છે તમે કહેશો કે કલાશક્તિ તો આ લોકો અથાક મહેનત ઉઠાવી પામતા હોય છે પરંતુ હું આપ સૌને એટલું જ કહેવા ઈચ્છું છું કે આ કલા શક્તિનું યોગ્ય મૂલ્ય આંકી શકે તેવા કલાપારખું કવિ જેવા વિરલા પણ ઈશ્વર જ મોકલે છે ને હા આવા ઉમદા કાર્યમાં તેમને કુમારપાળ દેસાઈ જેવા મહાનુભાવોનો ટેકો પણ મળતો જ હોય છે ટૂંકમાં ઈશ્વર કૃપા વડે જ આ બધું થતું રહે છે પંખો હવા ઉત્પન્ન કરતો નથી પંખો સ્થિર હવાને ગતિ આપે છે એર કન્ડિશન ઠંડક ઉત્પન્ન કરતું નથી તે તો હવામાં રહેલી ઠંડકને આકર્ષી લઈ આપણા ઓફિસમાં ફેંકે છે હું અને તમે સંપત્તિ એકઠી કરી આપી આપવાનું ગૌરવ લઈએ છીએ જેમાં મારું કે તમારું કોઈ પરાક્રમ હોતું નથી દીવાનું તેજ જોઈ આવ્યું પતંગ્યું પકડી કીધું શું પરાક્રમ ઝીરે દેનારો તો ઉપરવાળો બેઠો હજાર હાથાળો ફૂલાકા ફૂગ્ગો થઈ ફૂટવારે કાવા દાવાને છળ કપડથી ભરેલા આ જગતમાં કોઈ વાર ગુંગળામણ અનુભવાય છે પણ જસુભાઈ કવિ જેવા પરગજુ લોકોને જોઈ જીવવા કે જિંદગીની નાવને ચલાવવા અચાનક તાકાત મળી જાય છે કારણ કે આવા પરગજુ મહાનુભાવો તો લોકોના શમણાની સોગાદ આપનારા હોય છે તેઓ તો જગતમાં ઈશ્વરના પેગંબર થઈ અવતર્યા હોવાથી આપણને શાતા આપતા રહે છે તો બીજી તરફ કવિ કલાપીની ખૂબ જાણીતી કાવ્ય પંક્તિઓ યાદ આવે જે પોષતું એ મારતું એવો દિસે ક્રમ કુદરતી જે જે આપણને છે છે તે જ મૃત્યુનું કારણ બને જ્ઞાન બાળકોના જીવનને સજાવે છે એ જ્ઞાન મેળવવા ગયેલા બાળકોને અચાનક લાગેલી આગ તેના જ્ઞાન યજ્ઞના ખંડમાં જ શિંગ ચણાની જેમ ભૂંજી નાખી જીવનદીપ બુજાવી દે છે આ પણ ઈશ્વરની જ લીલા છે સુરતના અગ્નિકાંડે લગભગ ત્રેવીસ બાળકોનો ભોગ લીધો તે ઘટના પણ કેમે કરી માનસપટ પરથી નામ લેતી આ પર ઓડિયો વાયરલ થયો હતો તે સાંભળતા કરુણ દ્રશ્ય કર્ણપટ પર ખડું થાય છે ભલ ભલાને હચમાંચાવી દે તેવું આ દ્રશ્ય હતું ક્રિષ્ના નામની નાની દીકરી તેના પિતાને મોબાઈલ ફોન પર આક્રમ કરતા કહે છે હે બાપુજી એક તરફ આગના ગોટે ગોટાઓ બિલ્ડિંગનો ભરડો લીધો છે શ્વાસ લેવાતો નથી બીજી તરફ છોકરા છોકરીઓ ચોથા માળથી છે બોલો હું શું કરું અહીં જ રહું કે લગાવી નીચે આવી જાઉં પિતા કઈ પણ ઉત્તર આપે તે પેલા છોકરી નીચે કૂદી પડે છે ઊંધા માથે પડેલી આ દીકરીનું તેના જ પિતા સામે માથાની ખોપરી ફાટી જતા પ્રાણપંખેરું ઉડી જાય છે શું આ દીકરીના શમણાનો કોઈ સોદાગર ઈશ્વરે ધરતી પર નહીં મોકલ્યો હોય સપના સજાવા પિતાએ ટ્યુશનમાં મોકલેલી દીકરી અચાનક આમ સપનું બની ઉડી જશે તેની કોને ખબર હશે સપના જોવા એક વાત છે તે સાચા પડવા કે રોળાઈ જવા એ ઈશ્વરાધીન હોય છે જીવન ટકાવવા કાકલુદી કરતી વહાલ ચોથા માળેથી જીવ બચાવવા પડતું મૂકી હાથ તાળી દઈ ચીર વિદાય થાય તે કયો બાપ જીરવી શકે કોઈ પણ માટે આકારમાં ઘા કહેવાય શમણા વેરવિખેર થાય ત્યારે પ્રકૃતિ પણ મોં ફેરવી લેતી હોય છે જ્યારે તેનાથી ઉલટું ઈશ્વરની તમારા પર કૃપાવૃષ્ટિ થાય છે ત્યારે તમારો આબાદ બચાવ થતો હોય છે કચ્છના ગોજારા ભૂકંપ પછી પણ કાટમાળ વચ્ચેથી જીવતા બાળકો મળી આવ્યા હતા આ જ છે ઈશ્વરની લીલા આપણે બધી વાતોમાંથી એટલું જ શીખવા જેવું મને લાગે છે ઈશ્વરની મરજી વિના એક પાંદડી ફરકી શકતું નથી કર્મના સિદ્ધાંતો કોઈને છોડતા નથી માટે આપણે કોઈ પણ કર્મ બાંધતા પહેલા અનેક વિચારવું જોઈએ તમારું કર્મ તમારી આધ્યાત્મિક મૂડી છે તેનું બંધન આપણને ચોરાશી લાખ યોનીમાં ધકેલે છે આપણો આ યાત્રા પ્રવાસ આપણી આધ્યાત્મિક મૂડી મુજબ ચાલતો રહે છે ધૃતરાષ્ટ્રના સો પુત્રો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા પછી રાજા ધૃતરાષ્ટ્ર ભારે દુઃખી થઈ જાય છે તે ભગવાન કૃષ્ણને તેનું કારણ પૂછે છે હે ભગવંત મારે સો પુત્રો હોવા છતાં તે એક સાથે યુદ્ધમાં શા માટે હણાયા શું આ યુદ્ધમાં માત્ર પાંડવો જ જીતવા સમર્થ હતા આ સાંભળી ભગવાન કૃષ્ણ બોલ્યા તારા કર્મના લીધે તારા સો પુત્રો મૃત્યુ પામ્યા છે તેની ચતુરાઈના અભાવે નહીં તેથી તારા કલ્પાંતને કોઈ સ્થાન નથી આ જગતમાં બધું જ કર્મપુંજીને આધીન ચાલે છે સંચિત કર્મનું બંધન બધાને લાગુ પડે છે તે ભોગવ્યા વિના કોઈ મુક્ત થઈ શકતું નથી રાજા ધૃતરાષ્ટ્ર ભગવાનને આગળ પૂછે છે હે પ્રભુ મારા કયા કર્મના પાપે મારી આ હાલત થઈ તે મને કૃપા કરી જણાવો સાંભળી ભગવાન બોલ્યા પૂર્વે તું તારા ચોરાશીમાં અવતારમાં શિકારી હતો તે સમયે વિશાળ સમુદ્ર કિનારે આવેલા એક વૃક્ષ પર બેઠેલા બગલાને તે નાખ્યા હતા તેમજ તેના વડીલ પરિવારના બગલાની આંખોમાં ઈજા થતા તેણે આંખોની રોશની ગુમાવી હતી તે સમયે તેને અપાર પીડા સહન કરવી પડી હતી મૃત્યુ પામનાર આ તમામ બગલાઓનો તે પિતા પણ હતો દુખી અને આંખોની રોશની ગુમાવનાર બગલાએ તારી હાલત પણ આવી જ થશે તેવી વેદના ભરી ઈચ્છા પ્રગટ કરી વોલોપત કરતા જીવા દોરી તોડી હતી માટે આજે તારી હાલત પણ તે તે બગલા જેવી જ જ થઈ છે આ સાંભળી ધૃતરાષ્ટ્ર બોલ્યા એમ હોય તો મને કર્મ મેં ક્યારે અને કેટલા સમય પહેલા કર્યું હતું તે વિગતે સમજાવો ભગવાન બોલ્યા હે રાજન સાંભળ હજારો વર્ષ પહેલા તારા ચોરાશીમાં અવતારમાં તું એક કઠોર શિકારી હતો તારા ગુજરાન માટે તું જે શિકાર કરતો હતો તે તારું નિત્ય કર્તવ્ય હોવાથી તે કર્મ બંધન તેને નિષ્કામ ભાવે કરેલા કર્મફળ વડે બાંધતું હતું પણ તું જ્યારે તારા અહંકારથી કર્મ કરી હુંકાર કરતો હતો ત્યારે હે રાજન તારું પાપનું કર્મફળ વધતું રહેતું હતું તેની સામે સકામ ફળનું ભાતું જમા થતું નહોતું તેથી તારે સો પુત્ર મેળવવા હજારો વર્ષની પ્રતીક્ષા કરવી પડી તારી પાસે સો પુત્રો મેળવી શકે તેવું પુણ્ય પ્રાપ્ત થતા તને સો પુત્રો પ્રાપ્ત થયા આજે તે તારા સો પુત્રો ગુમાવ્યા છે તારો હિસાબ ચૂકતે થાય છે તને સો સંતાન ગુમાવવાની શી પીડા થાય તેની અનુભૂતિ થઈ રહી છે બીજાને પહોંચાડેલા પીડા જ્યારે જીવાતમાં પોતે જ પામવાનો અનુભવ કરવા લાગે છે ત્યારે તેનો હિસાબ ચૂકતે થઈ જતા તે પાપમાંથી મુક્તિ પામે છે આમ હે રાજન તું તારા કર્મ ફળમાંથી મુક્ત થયો છો આ રીતે કર્મના સિદ્ધાંત મુજબ પ્રત્યેક જીવાતમાએ વર્તવું પડે છે વાંચક મિત્રો આનો અર્થ એ થયો કે કર્મફળ મારે ને તમારે ભોગવવાનું નક્કી જ છે વળી તેમાં કોઈને પણ મુક્તિ મળવાનું અશક્ય અને અસંભવ પણ છે તો નિષ્કામ કર્મ બજાવી ઓછામાં ઓછું કર્મ બંધન બાધક બને તેવો માર્ગ શા માટે ન અપનાવીએ કર્મની પસંદગી તો માત્ર માણસ જ કરી શકે છે તો પછી માનવ અવતાર શા માટે એડે જવા દેવો જોઈએ તમે કોઈ યાત્રા પ્રવાસમાં નીકળો છો ત્યારે તમારી પાસે મૂડીની જેટલી સગવડ હોય છે તેવી હોટેલ કે ભોજન અને હરવા ફરવા માટે પરિવહનનો ઉપયોગ કરતા હોવ છો માણસ પાસે બુદ્ધિરૂપી ધન તેના કલ્યાણ માટે ખર્ચવા ઈશ્વરે અગાઉથી આપ્યું છે તેથી દરેક વ્યક્તિએ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરી મોક્ષ માર્ગનું ભાતું બાંધવું જોઈએ આ શમણું સમગ્ર માનવ સમાજનું હોવું જોઈએ પણ જસુભાઈ કવિ જેવા વિરલાજ શમણાની સોગાદ બીજાના કલ્યાણ માટે લાવી વહેંચી શકતા હોય છે શમણાની સોગાદ કર્મબંધનમાં ફસાતા જીવોને રોકે છે અંધારામાં દીવાનો પ્રકાશ રસ્તો બતાવે છે તેમ સંસારમાં મોહરૂપી વ્યાપેલા અંધકારમાં શમણાની સોગાદ કલ્યાણના માર્ગે આગળ ધપવા દિવ્ય દ્રષ્ટિ આપે છે અસ્તુ